નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, જો તમે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારા માટે ખુશખબર છે. એક ખૂબ જ મોટી ભરતી બહાર પડી છે, જેની આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. તે ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે, સિલેબસ શું છે વગેરેની ચર્ચા આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તેથી આ વિડીયો છે એ સંપૂર્ણ અને એન્ડ સુધી જોતા રહો. આજનો વિડીયો શરૂ કરતા પહેલાં, જો તમે હજુ સુધી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં નોટિફિકેશન સ્વરૂપે મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજે ભરતી બહાર પડી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય તો એના માટે બે રીત છે. એક તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકશો. અને બીજી રીત જોઈએ તો નોટિફિકેશન ડાઉનલોડ કરવાની, તો સૌ પ્રથમ ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે www.myjkguru.in, એટલે કે www.myjkguru.in. એના ઉપર ક્લિક કરો એટલે વેબસાઇટ ઓપન થશે. અહીં તમને માય જીકે ગુરુનો સિમ્બોલ છે અને નીચે રેડ કલરમાં લખેલું છે લાલ કલરમાં કે મારું ગુજરાત જોબ્સ. એના ઉપર ક્લિક કરશો. આ જે પેજ છે એના ઉપર તમારે ડેઈલી અમે અપડેટ કરતા હોઈએ છીએ. કોઈ પણ ભરતી આવે એટલે તમે આ વેબસાઇટની વિઝિટ કરતા રહેજો. આ પેજ છે તેને એમાં થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં લખ્યું છે SBI ક્લર્ક, જેમાં 9000ની આસપાસ ભરતી આવેલી છે, બરોબર. એના ઉપર મોર ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે. આ પેજ તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો ડાયરેક્ટલી અહીંયા પહોંચી જશો, પણ આ તો વેબસાઇટમાં તમારે આ રીતે ગોતવાનું. આ અહીંયા જે છે નીચે જશો એટલે અહીંયા ડાઉનલોડ ઓફિશિયલ નોટિફિકેશન, એના ઉપર ક્લિક કરશો એટલે તમે PDF ડાઉનલોડ કરી શકશો. અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરીને, બરોબર. અને જોઈએ આ જે નોટિફિકેશનની મહત્ત્વની બાબતો છે તે આપણે આગળ જોઈએ. આ જે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે તે બેન્કિંગ સેક્ટરમાં SBI દ્વારા 8904 જેટલી પોસ્ટ માટે નોટિફિકેશન જારી કરેલ છે, જેમાં ગુજરાતમાં પણ મોટી માત્રામાં જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આથી ગુજરાતના વિદ્યાર્થીઓ આ ભરતીમાં એપ્લાય કરી અને સારી એવી જોબ મેળવી શકે છે. આ ભરતી SBIમાં જુનિયર એસોસિએટ તથા ક્લાર્કની પોસ્ટ માટે છે. કુલ જગ્યા આપણે જોઈ 8904 જેટલી છે, જે ખૂબ જ મોટી માત્રામાં જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવી. નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકશો. આ નોટિફિકેશનની PDF ફાઇલમાં ક્યાં રાજ્યમાં કેટલી જગ્યા છે તેની માહિતી પણ આપેલી છે. ગુજરાતમાં પણ અરાઉન્ડ 500 જેટલી જગ્યાઓ ખાલી છે. હવે જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો કે મિનિમમ શું છે, તો કે રિક્વાયરમેન્ટ ગ્રેજ્યુએશનની છે, બરાબર. તમે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, એ પણ 31/8/2019 સુધીમાં, બરાબર. ત્યાર પછી જોઈએ તો શું એજ લિમિટ શું છે, તો કે તમારી ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને SC ST ને OBC ને એના માટે વધારે રિલેક્સેશન આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ સિલેબસની, તો આ ભરતીમાં પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન એક્ઝામ એમ બે તબક્કામાં એક્ઝામ લેવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ જોઈએ તો એમાં ટોટલ 3 સબ્જેક્ટ છે, ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી. એના માર્ક પણ આપી દીધા છે કે ઇંગ્લિશમાંથી 30 માર્ક્સનું પૂછાશે, ન્યુમેરિકલ એબિલિટીમાંથી 35 ગુણનું અને રિઝનિંગ એબિલિટીમાંથી 35 ગુણ, એમ કુલ 100 ગુણનું પેપર હશે પ્રિલિમિનરી એક્ઝામ. અને એના માટે પણ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, 0.25, એક માર્ક ખોટો પડે, ખોટું ટીક કરો એટલે 0.25 માઇનસ થાય. ત્યાર પછી આપણે મેઇન એક્ઝામનો સિલેબસ જોઈએ તો એમાં એક સબ્જેક્ટ વધી જશે અને ટોટલ 4 સબ્જેક્ટ હશે. એમાં જનરલ અવેરનેસ આવશે, જે ફાઇનાન્શિયલને રિલેટેડ હોય એવું જનરલ અવેરનેસ હશે, જેના 50 ગુણ હશે. જનરલ ઇંગ્લિશના 40 ગુણ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 50 ગુણ અને રિઝનિંગ એબિલિટીમાં 50 ક્વેશ્ચન હશે, પરંતુ ટોટલ 60 ગુણ હશે, એમ કુલ 200 ગુણનું પેપર હશે. આમાં મેઇન એક્ઝામને આધારે તમારું મેરિટ બને એના પ્રમાણે તમને બોલાવવામાં આવશે
વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે એપ્લાય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.